વિભાજિત રાજ્ય. દાઉદ રાજાએ સાળીવર હતક રાજ કર્યો ત્યારે ઈ મરી ગયો અને એના સોરા સુલેમાનને ઇઝરાયલ ઉપર રાજ કરવો શરૂ કર્યું. પરમેશ્વરે સુલેમાન થકી વાત કરી અને એને થકી પૂછ્યું, ઇતે સબ થકી વધુ હું સહાય હે કે પરમેશ્વર તારા હરું કરે. સુલેમાનએ પરમેશ્વર થકી માંગ્યું કે ઇતે એને ઘણો બુદ્ધિમાન બનાવે હે. આની વાતને પરમેશ્વર ખુશ થયો. એટલે હરું પરમેશ્વર સુલેમાનને દુનિયાના હેત થકી બુદ્ધિમાન આદમી બનાવી દીધો. સુલેમાનએ ઘણી વાતોને હીકી અને ઇતે એક બુદ્ધિમાન શાસકે થો. પરમેશ્વરે ઇતે ઘણો ધનવાન હોદો બના દીધો હતો. યરૂશલેમમાં સુલેમાનએ આણા મંદિરને બનાવ્યું જેને હરું એના બાવે યોજના બનાવી હતી અને સમાનને ભેળો કરતો હતો. આવું મિલાપવાળા તંબુની બજાય મંદિરમાં પરમેશ્વરની આરાધના કરતા હતા અને એને હરું બોક સડાવતા હતા. પરમેશ્વર આવીને મંદિરમાં ઉપસ્થિત રિય કરતો હતો અને ત્યાં ઇતે આપણા મનખાને હાથે રિય કરતો હતો. પણ સુલેમાનએ બીજા દેહોની બજારે થકી પ્રેમ કર્યો અને ઘણી લમસમ 1000 બજારે થકી શાદી કરીને પરમેશ્વરની અવજ્ઞા કરી. એને માહી ઘણી બજારે બીજા દેશો થકી આવીને આપણે દેવતાને લાવજી અને અણની ઉપાસના કરવી શરૂ રાખી. જ્યારે સુલેમાન ડોહો થઈ ગયો તે અણે સુધી અણના દેવતાની ઉપાસના કરી. અણા વજા થકી પરમેશ્વર સુલેમાન થકી ગુસ્સો એથો અને કીધું, ઇતે ઇઝરાયલ દેશને બે રાજ્યમાં ભાગ કરવા મને દ્વારા એને સજા આલ હે. ઇતે સુલેમાનને મરવાને બાદ એક કર હે. સુલેમાનને મરવાને બાદ રહુબામ રાજો બન્યો. ઇઝરાયલ દેહના હેતા મનખા એને આપણો રાજાને વાણિયા સ્વીકાર કરવાને હરું એક હાથે ભેળા થયા. અણાવે રહુબામ થકી શિકાયત કરી. સુલેમાનએ અણા થકી કાઠી મહેનત કરાવી હતી અને ઘણા થકા સંદો વસૂલ્યો હતો. અણાવે રહુબામ થકી વિનંતી કરી કે એને થકી કમ કામ કરાવે. પણ રહુબામએ અણાવે મોટી મૂર્ખતા થકી જવાબ આપ્યો, તમે કહો હે કે મારે બાવે સુલેમાનએ તમે થકી કાઠી મહેનત કરાવી, પણ હું તમે થકી એને થકી વધુ હોદી ઘણી કાઠી મહેનત કરાવુંગા અને હું તમને એને થકી વધુ પીડિત કરૂંગા. જ્યારે મનખાવે એને એમ કહેતા સાંભળ્યું તે અણા માહો કોણે કહેવે એને આમો બળવો કર્યો. 10 ગોત્રવે એને છોડ દીધા. અણા હાથે આવું કેવલ 2 ગોત્ર વસ્યા. અણા 2 ગોત્રવે ખુદ યહુદા રાજ્ય કીધું. બાકીના 10 ગોત્રવે યરોબામ નામ એક આદમીને આપણો રાજા બનાવી લીધો. આ ગોત્ર દેશને ઉત્તર પૂર્વી ભાગમાં હતા. અણાવે ખુદને ઇઝરાયલ રાજ્ય કીધો. પણ યરોબામએ પરમેશ્વરને હામે બળવો કર્યો અને મનખા થકી પાપ કર્યો અને આપણા મનખાને દ્વારા ઉપાસના કરવાને હરું 2 મૂર્તિ બનાવી. એ આવું યહુદા ને રાજ્યમાં યરૂશલેમમાં પરમેશ્વરના મંદિરમાં એની આરાધના કરવાને હરું નહીં જ્યાં. યહુદા અને ઇઝરાયલ રાજ્ય દુશ્મન બની ગયા અને હંમેશા એકબીજાને હામે વળગાવા લાગ્યા. ઇઝરાયલના નવા રાજ્યમાં હેતાસ રાજા દુષ્ટ હતા. એનેમાં થકી કઈ રાજા એની જગા ઈ પર રાજા બનવાને આહ રાખવાવાળા અન્ય બીજા ઇઝરાયલના દ્વારા માર્યા જ્યા. ઇઝરાયલ રાજ્યના હેતા રાજાઓએ અને અધિકતર મનખાવે મૂર્તિની ઉપાસના કરી. જ્યારે અણાવે એવું કર્યું તે ઈ હંમેશા વેશ્યાને હાથે હોતા અને આ તક કે ઘણી વખત મૂર્તિને અગાડી સોરનો ભોગ હોદો કર્યો. યહુદા રાજ્યના રાજા દાઉદના વંશના હતા. અણા રાજાઓમાં કઈ ભલા આદમી હતા જણાવે ન્યાયને હાથે રાજ કર્યું અને પરમેશ્વરની આરાધના કરી. પણ યહુદાના અધિકતર રાજા ખરાબ હતા. અણાવે દુષ્ટતાને હાથે રાજ કર્યું અને મૂર્તિઓની ઉપાસના કરી. આ તક કે અણામાં થકી થોડાક રાજાઓએ જૂઠા દેવતાવે અગાડી આપણા સોરને હોદો ભોગ કરી દીધો. યહુદાના અધિકતર મનખાવે હોદા પરમેશ્વરને હામો બલવો કર્યો અને બીજા દેવતાની ઉપાસના કરી.